विद्यार्थी मित्रों, लेक्चर नंबर 20 में आपनो स्वागत छे। आज आपणे जोईशुं स्वाध्यायना दाखला, चेप्टर नंबर 2। आपणे एक थी चार दाखला ऑलरेडी भणी चूक्या छीए। स्वाध्यायनो 2.5 रकम छे, प्लेट वच्चे हवा होय तेवा समांतर प्लेट कैपेसिटर नो कैपेसिटन्स 8 पिको फेराडे छे। 8 पिको फेराडे, 1 पिको फेराडे एटले केटलुं थाय मित्रों? 10^-12 ફેરાડે। તો જ્યારે બે પ્લેટ, માની લો કે એક પ્લેટ આ છે, બીજી આ, બે પ્લેટ ની વચ્ચે કઈ નથી, હવાનું માધ્યમ છે, ત્યારે એમનું કેપેસિટન્સ છે 8 પિકો ફેરાડે, એટલે 8×10^-12 ફેરાડે, બરાબર છે। હવે અને એમની વચ્ચેનું અંતર માની લો કે ડી છે, બરાબર છે। તો અને શૂન્ય હવા છે એટલે એપ્સિલોન નોટ રહેશે, બરાબર છે। હવા છે, હવા એટલે અહીંયા પરમિટિવિટી કેટલી રહેશે? એપ્સિલોન નોટ। તો સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી। એ કોણ છે? આ બે પ્લેટનું ક્ષેત્રફળ। ડી કોણ છે? બે પ્લેટ વચ્ચેનું અંતર, બરાબર છે, અને એ ક્ષેત્રફળ છે। હવે આપણે શોધવાનું શું છે કે કેપેસિટન્સ, જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, અને હવે આપણે શું કરવાનું છે બીજા સેશનમાં, અંતર કેટલું કરી નાખવાનું છે? અડધું, ડી બાય, અને તેની વચ્ચેના અવકાશમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક, ડાયઇલેક્ટ્રિક અચળાંક K બરાબર 6 ધરાવતા દ્રવ્યોને ભરી દેવામાં આવે છે। તો મિત્રો, હવે અહીંયા આપણે શું કરશું? અંતરને લઈ લઈશું અડધો, એટલે અંતર થઈ ગયું ડી બાય 2। આ બે પ્લેટ વચ્ચેનું અંતર શું થઈ ગયું? ડી બાય 2। હવે એની વચ્ચે હવા નથી, શું છે? 6 ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો દ્રવ્ય ભરી દેવામાં આવે, તો હવે એનું કેપેસિટન્સ કેટલું છે? તો તમને યાદ હોય કે એની વેલ્યુ કેટલી થાય, તમને યાદ હોય કે εε/ε0 = K, આવું આપણે સૂત્રમાં ભણાવેલું। તો એપ્સાયલોન બરાબર કે એપ્સલોન નોટ, થાય આવું, જ્યાં એપ્સાયલોન કોણ છે? ડાય ઇલેક્ટ્રિક માધ્યમ ની પરમિટિવિટી। એટલે આ તમારો જે સમીકરણ 1 છે, આ હવા માટે છે, આને 1 નંબર આપીએ છીએ। અને હવે જે આપણે કેપેસિટન્સ શોધીશું, એ કોના માટે શોધીશું? માધ્યમ માટે। માધ્યમ માટે નું કેપેસિટન્સ સી બરાબર એપ્સાયલોન એ બાય ડી। આ આપણે જનરલ સૂત્ર મૂકીએ તો જુઓ, એપ્સાયલોન બાય અંતર ડી બાય 2 છે, માધ્યમ માટે છે, ક્ષેત્રફળ તો બદલાવાનું નથી, માધ્યમ બદલાઈ જાય છે। તો આપણે આની જગ્યા પર શું મૂકીશું? એપ્સાયલોન બરાબર કે એપ્સલોન નોટ, અહીંયા આવશે એપ્સાયલોન ની જગ્યા પર આવશે કે એપ્સલોન નોટ, એની જગ્યા પર એ આવશે, અને ડી બાય 2 ની જગ્યા પર ડી બાય 2 આવશે। ક્લિયર? બે ક્યાં જતો રહે? ઉપર, એટલે સી બરાબર 2K εo A/D, આવું થાય। પણ જરા ધ્યાનથી જુઓ, એપ્સલોન નોટ એ ડી બાય ડી ની વેલ્યુ તો સી ગયો છે, એટલે અહીંયા આવશે સી બરાબર 2KCO। ઓકે, તમને શું માંગેલું છે? કેપેસિટન્સ તમને શું માંગેલું છે? હવે જુઓ, મારી પાસે K કેટલું છે?
तो के એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક અને ડાયઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ 6 છે એટલે અહીંયા આવશે c = 2k હવે 2 તો 2 છે ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલું છે 6 અને co co શું છે 8 પીકો ફેરાડે જુઓ એટલે 8 ગુણ્યા 10 ની માઈનસ 12 એટલે 6 2 12 અને 12 18 96 8 2 8 2 16 96 હા એટલે કેટલા આવશે 96 ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 12 ફેરાડે કેપેસિટન્સ આવશે આટલો જવાબ આવશે હવે મિત્રો માઇનસ 12 તો પીકો ફેરાડે નથી એટલે અહીંયા આવશે c બરાબર 96 ગુણ્યા 96 પીકો ફેરાડે આ તમારું જ્યારે તમે પદાર્થ મૂકી દો છો ત્યારનું કેપેસિટર સો ફરીથી મિત્રો એકવાર સમજાવું છું પહેલા બે કેપેસિટર આપણે લીધા બે કેપેસિટરની વચ્ચે હવા છે હવા હોવાને કારણે એનું કેપેસિટન્સ 8 પીકો ફેરાડે આપી દીધું છે પીકો એટલે કે 1 પીકો ફેરાડે બરાબર 10 ની માઇનસ 12 ઘાત ફેરાડે અંતર d છે હવાની પરમિટિવિટી કેટલી છે એપ્સિલોન નોટ એટલે સૂત્ર તમને ખબર છે c કેપેસિટર બરાબર એપ્સિલોન નોટ a બાય d હવે આ લોકો બે બાબત ધ્યાનમાં રાખવાની છે એક બાબત કઈ છે બે પ્લેટ વચ્ચે શું કરે છે આ લોકો ડિસ્ટન્સ અડધું કરી નાખે છે એટલે અંતર d બાય 2 થઈ ગયું અને એ અડધા અંતરની અંદર કોઈ 6 ડાયઇલેક્ટ્રિક પદાર્થ ડાયઇલેક્ટ્રિક ની વેલ્યુ કેટલી છે 6 વાળો કોઈ પદાર્થ ભરી દે છે હવે આપણે મિત્રો આગળ શીખી રહ્યા છીએ કે એપ્સાયલોન / એપ્સાયલોન 0 = k તો નવું પરમિટિવિટી કેટલી મળે તો k અને આ અહીંયા આવી જાય તો નવી પરમિટિવિટી છે બરાબર છે હવે નવું કેપેસિટન્સ શોધવાનું છે જ્યારે તમે અહીંયા ભરો છો ત્યારે કેપેસિટન્સ બદલાઈ જાય છે નવું કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર એનું યાદ રહેશે પરમિટિવિટી ઇન્ટુ ક્ષેત્રફળ ડિવાઇડેડ બાય અંતર નવા પદાર્થની પરમિટિવિટી એપ્સિલોન નોટ ક્ષેત્રફળ પ્લેટનું બદલાવાનું નથી અને અંતર થઈ ગયું અડધું એપ્સાયલોન ને આપણે અહીંયા સાબિત કર્યું છે કે એપ્સિલોન નોટ એ d / 2 ઉપર જતા રહેશે એટલે 2 k એપ્સિલોન નોટ a / d પણ એપ્સિલોન નોટ a / d તો તમારું શું છે co છે c0 અને 2 k c એટલે નવું કેપેસિટન્સ કેટલું મળશે 2 ની જગ્યા પર રહેશે 2 k ની જગ્યા પર રહેશે ડાયઇલેક્ટ્રિક અચળાંક 6 અને આની વેલ્યુ થશે 8 ગુણ્યા 10 ની માઇનસ 12 બધું કરશો તો જવાબ આવશે 96 પીકો ફેરાડે સમજો છો મિત્રો આ તો તમારો દાખલા નંબર 2.5 ઓકે સ્વાધ્યાયનો 2.6 દરેક 9 પીકો ફેરાડે કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલું છે જોઈ લો મિત્રો એક કેપેસિટર બીજો કેપેસિટર ત્રીજો કેપેસિટર સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે આનું પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે તો પહેલા તો પરિણામી કેપેસિટન્સ શોધી જો એક અહીંયા આનંદની બાબત શું છે મિત્રો ખબર છે બધાનું કેપેસિટન્સ સમાન છે બરાબર છે C1 C1 બરાબર C2 બરાબર C3 બરાબર 9 પીકો ફેરાડે 9 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ફેરાડે આ બધા કેવા છે શ્રેણીમાં છે શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણનું સૂત્ર શું આવે 1 ડિવાઇડેડ બાય C1 + 1 ડિવાઇડેડ બાય C2 + 1 ડિવાઇડેડ બાય C3 C1 કેટલા 9 હમણાં પીકો ફેરાડે જ રહેવા દો બરાબર છે અહીંયા પણ કેટલા 9 પીકો ફેરાડે અહીંયા પણ કેટલા 9 પીકો ફેરાડે એટલે અહીંયા આવશે 1 ડિવાઇડેડ બાય C ઇઝ ઇક્વલ ટુ 3 ડિવાઇડેડ બાય 9 પીકો ફેરાડે તો આને વ્યસ્ત કરો તો C બરાબર 9 ડિવાઇડેડ બાય 3 તો C બરાબર કેટલા થશે 3 3 9
એટલે 3 પીકો ફેરાડ એટલે c બરાબર 3 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત ફેરાડે આ તમારો પરિણામી કેપેસિટન્સ મળે છે આ તમારો પહેલો જવાબ છે બરાબર છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું છે તો સંયોજનનું કુલ કેપેસિટન્સ છે 3 પીકો ફેરાડ હવે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર અને સમાંતર સ્થિતિમાન તફાવત કેટલો થાય જુઓ શું માંગેલું છે V એટલે કે વિદ્યુત સ્થિતિમાન આલોકે માંગ રકમ શું કહે છે જુઓ સમાંતર સ્થિતિમાન તફાવત એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધો હવે મિત્રો આ એકદમ સિમ્પલ વાત સમજાવું તમને તમને મિત્રો મેં નિયમ ભણાવેલું કે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય બધાના અહીંયા કયું જોડાણ છે જુઓ ડી આપણે કરીએ છીએ તો શ્રેણી જોડાણ હોય શ્રેણી જોડાણમાં ક્યુ સમાન હોય અને અહીં રકમમાં સી સમાન છે સી 1 સી 2 અને સી 3 સમાન છે તો મિત્રો કોમન સેન્સ વાપરો ક્યુ સમાન હોય સી સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાન બી સમાન હોય કેમ કે ક્યુ બરાબર શું સૂત્ર આવે સી આપણે શોધવાનું શું છે વી વી એટલે ક્યુ બાય સી રહેશે હવે જો વોલ્ટેજ કુલ આપણને 120 આપેલો છે તો દરેકનો વિદ્યુત ભાર મળી જાય વોલ્ટેજ આપણી પાસે 120 છે અને પરિણામી કેપેસિટન્સ કેટલું છે આપણી પાસે હમણાં જ મળ્યું 3 × 10 ની માઇનસ 12 જુઓ હું આવું કરી શકું છું આ સૂત્ર છે એમાં મારી પાસે ક્યુ નથી તો ક્યુ બરાબર સી એટલે 3 × 10 ની માઇનસ 12 અને વી એટલે કેટલા 120 બરાબર છે હવે એક મિનિટ એક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે 9 ક્યુ બરાબર જો આ રીતે દાખલો ગણશો ને મિત્રો ક્યુ બરાબર સી તો રકમ થોડો લાંબો થઈ જશે દાખલો છે ને કેપેસિટન્સ અને વિદ્યુત ભાર અને ક્યુ સમાન હોવાને કારણે મિત્રો તમે જોઈ શકો છો શું થઈ શકે છે અહીંયા જુઓ આનો વોલ્ટેજ V તો વોલ્ટેજ બદલાય શ્રેણી જોડાણ હોવાથી વોલ્ટેજ બદલાય જે V1 V2 અને V3 થાય ઓકે હવે જો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 હવે જરા સમજો મિત્રો એનો V બરાબર કે શું સૂત્ર આવે Q બરાબર CV V બરાબર Q બાય C આનો બી Q આનો બી Q આનો બી Q બધાના Q Q છે આ બધાના કેપેસિટન્સ બી સમાન છે અને V છે 120 બરાબર છે તો આ કેટલા થાય 3Q/C થાય 3 અને 3 નો સરવાળો કરો 3 ને જો નીચે મોકલી દો તો 120 ના છેદમાં 3Q/C એટલે 40Q/C અને Q/C એટલે V એનો મતલબ કે C1 માટે C2 માટે અને C3 માટે V1 V2 અને V3 કેટલા મળશે 40 40 અને 40 કોમન સેન્સ ની વાત છે આવું હું સરળતાથી કેમ કરી શકું છું દાખલા કારણ કે બધાના કેપેસિટન્સ સમાન છે બધાના વિદ્યુત ભાર સમાન છે બરાબર છે એટલે બધામાં વોલ્ટેજ ઇન્ડિવિડ્યુઅલ કેટલા મળશે
40-40 આપણને તફાવત સાધે તો દરેક કેપેસિટરનો સમાંતર સ્થિતિમાન તફાવત તો દરેક કેપેસિટર આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 આ બંને વચ્ચે બી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 આ બંને વચ્ચે બી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 જો અહીંયા કેપેસિટન્સ બદલાય તો પછી વિદ્યુત સ્થિતિમાન બી ચેન્જ થાય બધે પણ કેપેસિટન્સ તો સમાન છે એટલે જુઓ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું તો શ્રેણી જોડાણ છે શ્રેણી જોડાણ હોવાથી આપણે શ્રેણી જોડાણનું સૂત્ર મૂકી દીધું 1/C બરાબર 1/C1+1 બરાબર અને આ બધાનું કેલ્ક્યુલેટ આપણને શું મળ્યું પરિણામી કેપેસિટન્સ પછી કહે છે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય ચાલો મિત્રો હવે તો ક્યુ સમાન શ્રેણી જોડાણ છે એટલે ક્યુ સમાન રકમમાં તમને આકૃતિ જે આપેલી છે એમાં બધાનું 9 પીકો ફેરાડે એનો મતલબ C1 C2 C3 બી સમાન છે અને શ્રેણી જોડાણ હોવાથી વોલ્ટેજ અલગ અલગ હોય એટલે V1 V2 V3 થાય તો આપણે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 કરીએ પરિણામી વોલ્ટેજ કેટલો છે 120 બધાનો Q અને C સમાન હોવાથી 3QC લખી શકું 3 નીચે આવી જાય એટલે 120 ના છેદમાં 3 Q/C 40 Q/C એટલે એક કેપેસિટરનો વોલ્ટેજ કેટલો મળ્યો 40 વોલ્ટ C1 માટે પણ 40 C2 માટે પણ 40 અને C3 માટે પણ 40 ઓકે તો દરેક કેપેસિટરનું સ્થિતિમાન કેટલું પોટેન્શિયલ ડિફરન્સ કેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 વોલ્ટ મળે છે સિમ્પલ દાખલો છે મિત્રો ઓકે સ્વાધ્યાયનો દાખલા નંબર 2.7 તો 3 કેપેસિટર છે 2 પીકો ફેરાડે 3 પીકો ફેરાડે અને 4 પીકો ફેરાડે આટલા કેપેસિટન્સના 3 કેપેસિટરો સમાંતરમાં જોડાયેલા છે તો તેનું કુલ કેપેસિટન્સ સિમ્પલ છે સમાંતર જોડાણ છે પહેલું કેપેસિટન્સ છે 2 પીકો ફેરાડે બીજું કેપેસિટન્સ છે 3 પીકો ફેરાડે અને ત્રીજું છે 4 પીકો ફેરાડે ઓકે આને આપણે પરિણામી કેપેસિટર શું કહેવું તો શ્રેણી જોડાણમાં C બરાબર C1 વત્તા C2 વત્તા C3 2 વત્તા 3 વત્તા 4 કેટલા થાય 9 પીકો ફેરાડે એટલે 9×10^-12 ફેરાડે આ કેપેસિટન્સ આને આપણે કહીએ છીએ સંયોજનનું કુલ કેપેસિટન્સ સૂત્ર આવડે એટલે મિત્રો પણ બીજું શું કહે છે કે આ સંયોજનોને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરનો વિદ્યુત ભાર કેટલો થાય હવે મિત્રો જો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહે અહીંયા આવે કે આનો વિદ્યુત ભાર Q1 કહેવાય આનો વિદ્યુત ભાર Q2 કહેવાય અને આનો વિદ્યુત ભાર Q3 કહેવાય પણ સમાંતર જોડાણનો મતલબ આને આને અને આને વોલ્ટેજ તો સમાન જ મળે જો B માટે આપણે શું કહીશું સમાંતર જોડાણ હોવાથી સમાંતર જોડાણ હોવાથી C1, C2, C3 નો વોલ્ટેજ કેવો મળે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V બરાબર 100 વોલ્ટ સમાંતર જોડાણ વોલ્ટેજ બધાના સમાન મળે અને વિદ્યુત ભાર કેટલો મળે વિદ્યુત ભાર અનુક્રમે Q1, Q2 અને Q3 મળે ઓકે તો દરેકનો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે એટલે Q1 બરાબર C1 કેટલા જોઈ લો 2×10^-12 પીકો ફેરાડે છે ને મિત્રો વોલ્ટેજ કેટલું છે 100
એટલે 2 × 10⁻¹⁰ કુલમ્બ. Q2 કેટલું થાય? C2 કેટલા છે? 3 × 10⁻¹² વોલ્ટેજ કેટલા મળશે? 100. એટલે 3 × 10⁻¹⁰ કુલમ્બ. અને Q3 કેટલા છે? Q3 તો Q3 તમને મળશે C3 × V. C3 કેટલા છે? 4 × 10⁻¹² × 100. 4 × 10⁻¹² સિમ્પલ મિત્રો ટાઈમ પાસ દાખલો છે. જો તમને સૂત્ર આવડતું હોય તો આ દાખલો તમે બિંદાસ ગણી શકો છો. પરિણામી સમાંતર જોડાણનું સૂત્ર લખી નાખવાનું અને ઇન્ડિવિજ્યુઅલ દરેક કેપેસિટન્સના વિદ્યુત ભાર આ રીતે આપણને શું થશે મળી જશે. ઓકે, તો દાખલા નંબર 2.8 કરો. અધ્યયનો 2.8. બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ કેટલું આપેલું છે? A = 6 × 10⁻³ મીટર સ્ક્વેર. આટલું આપણને મિત્રો શું આપેલું છે? અહીંયા ક્ષેત્રફળ. અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm, એટલે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે D = 3 mm. તો 3 × 10⁻³ મીટરમાં કાં 3 મીટર થાય 3 mm. એટલે હવે આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. ઓકે, અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ખબર છે, ε₀ = 8.85 × 10⁻². એ છે ને એની પરમિટિવિટી માઇનસ કેપેસિટન્સ ગણો. C = ε₀ a/d. ક્ષેત્રફળ 6 × 10⁻³, ડિસ્ટન્સ 3 × 10⁻³. આ બંને ઉડી જાય, 3 × 2 = 6 કેટલું થાય? 8 × 2 = 16. બંનેની ગણતરી કરો તો નિયર અબાઉટ તમને મળશે 17.7 × 10⁻¹² ફેરાડે. કેપેસિટન્સ છે જે નિયર અબાઉટ કેટલું કહેવાય? 18 × 10⁻²² ફેરાડે, એટલે 18 pF. આ કેપેસિટન્સ. ઓકે, જે આ કેપેસિટર, જો આ કેપેસિટરને 100 વોટના સપ્લાય સાથે જોડવામાં આવે વિદ્યુત ભાર કેટલો? પાછું સૂત્ર આવ્યું. તમને મિત્રો મેં પહેલા જ કીધેલું, સૂત્ર પર ધ્યાન આપશો તો દાખલો તમારા માટે સરળ હશે. વોલ્ટેજ કેટલો જ આપ્યો છે? V = 100. વિદ્યુત ભાર માંગ્યું છે. Q = CV. 18 × 10⁻¹² × 100. તો 18 × 10⁻¹² કુલમ્બ. આ તમારો શું મળશે મિત્રો? જવાબ મળશે છે 1 point something માં ફેરવવું હોય શું કરશો? 1 point something માં ફેરવવું હોય તો Q = 1.8 × 10⁻¹⁹ કુલમ્બ. બંને સાચા છે. સમજો છો? આ ક્યાંની વાત છે? જ્યારે બે પ્લેટની વચ્ચે કોણ છે? હવા છે. અહીંયા શું છે મિત્રો? આ એક પ્લેટ છે, આ એક પ્લેટ છે, આ બંને પ્લેટ વચ્ચે હવા છે. હવા એટલે આપણે શૂન્ય અવકાશ લીધું છે. હવે સેમ ટુ સેમ આ દાખલાને અહીંયા વાદ બદલાય છે. જોઈ લો, સ્વાધ્યાય 2.8માં આપેલ કેપેસિટર, એટલે કેપેસિટરમાં કોઈ ચેન્જ નથી કરવાનો. કેપેસિટરનું ક્ષેત્ર, પ્લેટનું ક્ષેત્રફળ કેટલું રહેશે? 6 × 10⁻³. બંને પ્લેટ વચ્ચેનું અંતર કેટલું રહેશે? 3 mm, એટલું જ રહેવાનું છે. પરંતુ એ જે 3 mm નું જે અંતર છે ને, એમાં હવાની બદલે માઇકા ભરી દેવાનું છે. માઇકાનો મતલબ અભ્રક, એક પ્રકારનો ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે.
એ આપણે અહીંયા ભરી દેવાનું છે અને એનો ડાયઇલેક્ટ્રિક અચળાંક આપણને કેટલો આપેલો છે 6. જો ઇન્ડિવિજ્યુઅલ દાખલો તમે ગણવા જાઓ તો તમે આવું લખી શકો છો કે એ બરાબર 6×10⁻³ મીટર સ્ક્વેર, ડી બરાબર કેટલા 3×10⁻³ મીટર, અને ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલું આપેલું છે કે બરાબર 6. ક્લિયર? એનો અર્થ એવો થયો કે હવા હટી ગઈ ને માયકા આવી ગયું. હવાની પરમિટિવિટી કેટલી હતી? એપ્સિલોન નોટ. પણ હવે કોણ આવી ગયું? માયકા. તો પરમિટિવિટી બદલાશે. સમજો છો? તો પરમિટિવિટી બદલાશે તો પરમિટિવિટી માટે શું લખીશું? તો હું તો તમને કહું છું, ડાયરેક્ટ સૂત્ર છે, એક સૂત્ર યાદ કરો, સી ડિવાઈડેડ બાય, એક મિનિટ, ડાયરેક્ટ સૂત્ર આપણો આવશે CO બરાબર સી બાય કે, યાદ કરો, અથવા તો તમને આવું ભણાવેલું હતું CO બાય સી ઇઝ ઇક્વલ ટુ કે. CO એટલે કોણ? ઊંધું લખ્યું છું મિત્રો, ઊંધું લખ્યું, સી બરાબર સી બાય CO ઇઝ ઇક્વલ ટુ, આપણે સૂત્ર સાબિત કરેલું, યાદ કરો. હવે મારી પાસે ઓલરેડી કેપેસિટન્સ છે, તમે જુઓ માંગેલું શું છે. કેપેસિટરની બે પ્લેટો છે, વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે એનું શું શોધવાનું છે? કેપેસિટન્સ. અને વોલ્ટેજ સપ્લાયનું જોડાણ દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે તો દરેક કિસ્સામાં શું થાય તે આપણને શું કરો છો સમજાવો. તો અહીંયા વોલ્ટેજ સપ્લાય આ 100 વોલ્ટ છે કે નહીં એ જોડાયેલો જ છે. વોલ્ટેજ કેટલા છે? 100. તો નવું કેપેસિટન્સ કેટલું છે આપણને શોધવાનું શું છે? અહીંયા નવું કેપેસિટન્સ અને નવું વિદ્યુતભાર. નવું કેપેસિટન્સ નું સી ડેશ કહીશ અને નવા વિદ્યુતભારને ક્યુ ડેશ કહીશ. હવે આમાં આ બધું ગણવાની કઈ જરૂર જ નથી મિત્રો, સૂત્ર તમને ખબર છે. તો નવું કેપેસિટન્સ કેટલું? CO ઇન્ટુ કે. CO ની વેલ્યુ કેટલી છે? 18×10⁻⁶. કે એટલે કેટલા? ડાયઇલેક્ટ્રિક અચળાંક 6. તો 18 6 કેટલા થાય? 18×95 અને 108×10⁻⁶. આ શું છે? કુલમ. સી ડેસ. આ તમને શું મળશે? આ શું મળ્યું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માયકા રાખતા કેપેસી, એક મિનિટ, 18×10⁻¹ શું છે? 18 પીકો ફેરાડે છે એટલે અહીંયા 10⁻¹² આવે, એટલે અહીંયા પણ કેટલા મળે? 10⁻¹² રાખતા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે માયકા રાખતા કેપેસિટન્સ કેટલું મળે છે? રાખતા મળતું કેપેસિટન્સ કેટલું છે? 108×10⁻¹² એટલે કે હવે વિદ્યુતભાર કેટલું? જો હવા હતી તો કેટલું હતું? 18×10⁻¹² માયકા મૂક્યું તો કેટલું થઈ ગયું? 108×10⁻¹² સમજો છો? વિદ્યુતભાર કેટલું થાય? વિદ્યુતભાર મળશે ક્યુ ડેશ બરાબર સી ડેશ વી. વોલ્ટેજ કેટલો રાખવાનો છે? સેમ ટુ સેમ છે. વી બરાબર 100, તો ક્યુ ડેશ બરાબર 108×10⁻¹² વોલ્ટેજ કેટલા? 100. તો 108×10⁻¹² કુલમ. જોઈ લો વિદ્યુતભાર કેટલો હતો? 18×10⁻¹² હવે કેટલો થઈ ગયો? 108×10⁻¹². આ તમારો શું થઈ ગયો? વિદ્યુતભાર. ઓકે, હવે આ વોલ્ટેજ સપ્લાય જોડેલો રહે ત્યારે સી ડેશ આટલું મળે ને ક્યુ ડેશ આટલું મળે. ઓકે, હવે કહે છે કે વોલ્ટેજ સપ્લાયને દૂર કર્યા બાદ દાખલ કરવામાં આવે. વોલ્ટેજ સપ્લાયને
दूर करे जो एनो मतलब कैपेसिटर नी अंदर थी वोल्टेज सप्लाय एटले वोल्टेज 100 वोल्ट दूर कर नाखवामां आवे अने पछी मायका दाखल करवामां आवे तो शुं थाय ते समझावो। ओके, वोल्टेज सप्लाय नुं जोडाण दूर कर्या बाद दाखल करवामां आवे तो जुओ समझो हवे पाछा पहेलानी परिस्थितिमां जतां अभ्रकमणा नथी। पहेला 100 वोल्ट नो वोल्ट बेटरी जोडेली હવે એ કેપેસિટરમાંથી બેટરી કાઢી નાખવાની શું તો વિદ્યુત ભાર કેટલું રહે તો કેપેસિટર પર વિદ્યુત ભાર ક્યારે બદલાતું નથી બરાબર છે। દાખલા નંબર આપણે જે ભણ્યા હતા 2.8માં 2.8 મુજબ જો બેટરી ન હોય તો કેપેસિટન્સ કેટલું મળે બેટરી નથી હવા છે બે પ્લેટની વચ્ચે કોણ છે બે પ્લેટની વચ્ચે કોણ છે હવા છે તો તમારો વિદ્યુત ભાર કેટલો હતો 1.8 × 10⁻¹⁹ કુલ યાદ કરો હમણાં 2.8માં જ આપણે ભણી ગયા આટલો વિદ્યુત ભાર રહેશે અને કેપેસિટન્સ કેટલું રહેશે તો કેપેસિટન્સ ત્યારે કેટલું હતું મિત્રો તો કેપેસિટન્સ ત્યારે આપણી પાસે હતું 108। એક મિનિટ, હવે આ તમારો વિદ્યુત ભાર છે હવે માયકા દાખલ કરવામાં આવે છે માયકા દાખલ કરવામાં આવે માયકા દાખલ કરવામાં આવે તો એનું કેપેસિટન્સ કેટલું થઈ જાય છે અંતર બંતર કઈ બદલાતું નથી તો કેપેસિટન્સ બી નથી બદલાવાનું બરાબર છે માયકા દાખલ કરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું મળશે 108 પીકો ફેરડ સમજો છો હવામાં વિદ્યુત ભાર આટલો માયકા દાખલ કર્યા બાદ કેપેસિટન્સ આટલો તો આ જવાબ આપણને 2.8 માંથી મળ્યો આ જવાબ આપણને બે કોણ પરંતુ વોલ્ટેજ કેટલું થાય વોલ્ટેજ હટાવી દીધું દાખલ કરવામાં તો દરેક કિસ્સામાં શું થાય તો માયકા દાખલ કર્યા બાદ વોલ્ટેજ કેટલું થાય V0/6 કેમ કારણ કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે બરાબર 9 જેટલું મળે પહેલા જે વોલ્ટેજ હતું ને એના કરતા k માં ભાગ જેટલું મળે અને k બરાબર કેટલા છે 6 એટલે v બરાબર v0 કેટલા છે v આપણી પાસે કેટલું હતું પહેલા 100 અને k કેટલું છે 6 તો જો આનું ભાગાકાર કરવામાં આવે તમને મળે 16.6 આમાં તમને પૂછે છે કે જો સપ્લાયનું જોડાણ દૂર કરવામાં આવે બરાબર વચ્ચે હવા છે અને બેટરી દૂર થઈ ગઈ તો વિદ્યુત ભારમાં તો કોઈ ફરક પડવાનો નથી એટલે વિદ્યુત ભાર કેટલો રહેશે 1.8 × 10⁻¹ તો માયકા દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સ કેટલું થાય અને વોલ્ટેજ કેટલું થાય તો કેપેસિટન્સ 108 પીકો ફેરાડે થાય જે આપણે અહીંયા મેળવેલું છે બરાબર અરે વિદ્યુત ભાર જ જો ન બદલે તો 108 પીકો ફેરાડે અને માયકા દાખલ કર્યા બાદ વોલ્ટેજ કેટલું થાય તો વોલ્ટેજ કેટલું થાય કેમાં ભાગ જેટલું જેટલું હતું એના કરતા કેમાં ભાગ જેટલું એટલે કેટલું થાય 100/6 તો 16.6 વોલ્ટ અહીંયા તમને જવાબ મળશે। સ્વાધ્યાયનો 2.10 12 પીકો ફેરાડેનું એક કેપેસિટર ચલો કેપેસિટન્સ કેટલું છે સિમ્પલ દાખલા છે 12 પીકો ફેરાડે એટલે 12 × 10⁻¹² ફેરાડે બેટરી કેટલી છે 50 વોલ્ટની બેટરી તો ઉર્જા શોધવાની છે શું આવે ઉર્જાનું સૂત્ર 1/2 CV² અડધો ગુણ્યા સી એટલે 12 × 10⁻¹² V² એટલે 50 × 50 બરાબર છે 2 × 6 = 12 થાય અને જો હું આ બધાનો શું કરું ગુણાકાર તો મને મળશે 6 × 10⁻¹²
गुणिया 25 ऊँचू ऊँचू 25 2500 गुणिया 6 करो तुम्हारे जवाब मैं 15 गुणिया 10⁻⁹ जूल। जो आम तब गुणाकार करशो तो खबर पड़ से बराबर से। तो आटली ऊर्जा ना संग्रह थो 12 पिको फेराडे नु एक कैपेसिटर ने 50 वोल्ट की बैटरी साथ जो जोड़वामां आवे तो 15 × 10⁻⁹ जूल जेटली ऊर्जा नो शुं थाय संग्रह थाय। ओके, तो सीम्पल दाखलो जो बे गुण में पूछी सकाय छे। हवे आ दाखला ने जरा जोजो मित्रों, आना माटे एक स्पेशल शॉर्टकट सूत्र छे। आ दाखलो बहु लांबो थई शके छे पण दाखलो शॉर्ट में पण पूरो थई शके छे। रकम ने पहला बे वार जोशो, आवी रकम आवे तो हूँ जो सूत्र बोलूँ छू ए सूत्र मूकजो। 600 पिको फेराडे एक कैपेसिटन्स ने 200 वोल्ट ना सप्लायर वड़े, सप्लायर वड़ नो मतलब बैटरी वड़े विद्युत भारित करवामां आवे छे। चलो डन, पहलू शू आपेलू छे तमने, C1 = 600 पिको फेराडे એટલે 600 × 10⁻²⁷ ફેરાડે એટલે 6 × 10⁻⁰ ફેરાડે અને બેટરી કેટલાની છે તો V1 = 500 વોલ્ટ અથવા તો 12 રહેવા જ દેજો। 500 વોલ્ટની શું છે, 200 વોલ્ટની બેટરી છે, કેટલાની છે 200। પછી તેનું સપ્લાયર સાથે જોડાણ દૂર કરે, એનો મતલબ બેટરી દૂર કરવામાં આવે તો હવે વોલ્ટેજ કેટલું થઈ ગયું, 0। બેટરી હતી ત્યારે કેટલા વોલ્ટ હતા, 200। સપ્લાયર દૂર કરીએ તો કેટલું થાય, 0। અને હમણાં કેપેસિટન્સ કેટલું છે, C2 = 600 પિકો ફેરાડે 600 × 10⁻²⁷ ફેરાડે ના કેપેસિટર સાથે જોજો, બીજો વિદ્યુત ભારિત ન હોય એવા 600 પિકો ફેરાડે ના કેપેસિટર સમજો। પહેલો આ જો સિમ્પલ ભાષામાં સમજો, આ કેપેસિટર છે, આ કેપેસિટર સાથે શું જોડી દીધી છે, બેટરી। આ 600 પિકો ફેરાડે નું છે, આ 200 વોલ્ટ ની બેટરી છે, પતી ગયું, આ ચાર્જ થઈ ગયું। હવે આ કેપેસિટર એવું ને એવું છે, ચાર્જ થયેલો છે, હવે બેટરી અહીંયાથી કાઢી નાખવાની અને બીજો કેપેસિટર મૂકવાનો છે, આ ચાર્જ થયેલો છે। અને જે 600 પિકો ફેરાડે નો તમે કેપેસિટર મૂકો છો ને, એ ડિસ્ચાર્જ કેપેસિટર છે, એટલે બેટરી હટાવો, ડિસ્ચાર્જ કેપેસિટર લાવો તો ઓબ્વિયસલી આ આને ઉર્જા આપશે, આની પાસે તો ઉર્જા છે અને આ તો ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ પાસે ઉર્જા નથી, તો સમ સિમ્પલ છે કે આ બેટરી કાઢીને જો હું ડિસ્ચાર્જ કેપેસિટરને મૂકું છું તો આની ઉર્જા થોડી ઘણી અહીંયા આવશે, તો આની ઉર્જા તો શું થશે, મિત્રો, ઘટવાની છે। તો આવી સિચ્યુએશનની અંદર તમને જોઈ લેજો, એક સૂત્ર છે U = C1 C2 V1 - V2 / 2 × C1 + C2। આ સૂત્ર ને જો તમે મૂકશો તો આ માની લો કોમ્પિટિટિવ માં પૂછાય, શું કરશો, સીધું આ સૂત્ર આપણે મૂકવાનું, જે કેપેસિટર છે એ બેટરી સાથે જોડેલો છે, એ કેપેસિટર ને બેટરી વડે ચાર્જ કરી દીધો છે, હવે કેપેસિટર ચાર્જ થઈ ગયો છે, હવે બેટરી કાઢી લેવામાં આવે છે અને ચાર્જ કેપેસિટર ની સાથે ડિસ્ચાર્જ એટલા જ કેપેસિટર્સ નું કેપેસિટર લગાવવામાં આવે તો શું થાય, જોઈ લો સૂત્ર માં, C1 કેટલા છે, 600 × 10⁻², C2 600 × 10⁻², V1 200, V2 0, 2 2, C1 600 × 10⁻², 600 × 10⁻²। આવ્યું હવે 1 2 3 4 મીંડા છે, એટલે 6 6 36 × 10⁻², જો 12 ને 12 24, 24 માંથી 4 જાય તો 10⁻², અને અહીંયા 200 તો છે, અહીંયા 2 છે, અહીંયા 600 600 બે વાર છે, તો હું આવું લખી શકું છું 2 times 600 × 10⁻², આવું થાય હે ને। હવે
હવે ગણતરી કરો, અને ગણતરી કરશો તો તમને અહીંયા જવાબ મળશે. બધી ગણતરી કરશો તો 6 × 10⁻⁶ જૂલ ઉર્જા ગુમાવે. ગણતરી કરશો બધું ઉડાવશો. જો 0 0 કેન્સલ થઈ જાય, 0 0 કેન્સલ થઈ જાય, 2 2 કેન્સલ થઈ જાય, બરાબર છે. 6 × 6 = 36 થાય, ને 2 × 3 = 6 થાય, બરાબર છે. 0 0 કેન્સલ, 2 2 કેન્સલ. જવાબ કેટલો મળશે જુઓ, એક મિનિટ મિત્રો જોજો. 0 0 કેન્સલ, 6 × 6 = 36, 2 × 3 = 6. જો આનો સ્ક્વેર થશે તો 200 × 200 આવું થાય. ઓકે, જો ફરીથી ઉડાવું છું, ધ્યાન આપજો. 6 × 6 = 36, 2 2 3 4, અને 12 ને 12 = 24, 24 માંથી 4 જાય તો 10⁻². આનું કેટલું થાય? 2 નો વર્ગ 4, અને 10⁴ 2 વિંડા છે, વર્ગ કરો એટલે ડિવાઈડેડ બાય 2, 600 600. 600 600 સરવાળો કરો, 1200 થાય. 10⁻². થાય. હવે ચાલો, 36 × 10⁻², 4 × 10⁴, 2 વિંડા આને આપી દઉં. 2 × 12 × 10⁻², 12 × 3 = 36, 2 × 2 = 4, 3 × 2 = 6. હવે 6 અને આ 10 ઉપર આવે તો 10 થઈ જાય. આ 10 ઉપર આવે તો +10 થાય કે નહીં? અને +10 માંથી 20 જાય તો -10, -10 માંથી 4 = 10⁻⁴. જવાબ એક્ઝેક્ટ અહીંયા યાદ રાખજો. વર્ગ આવે C1 C2 કાઉન્ટમાં V1 - V2 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 સિવા. આ સૂત્ર મારા મિત્રો યાદ રાખજો, બહુ કામનું સૂત્ર છે. ઓકે, જો આવી સિચ્યુએશનમાં દાખલો પૂછાય તો બરાબર છે. સ્વાધ્યાયના મિત્રો બધા દાખલા પૂરા થયા છે. વિડીયો થોડો મોટો થઈ ગયો છે મિત્રો, એટલે 2-3 દાખલા જે સ્વાધ્યાયના બાકી છે એ 15-20 મિનિટનો વિડીયો આના પછી તરત જ અપલોડ કરી દઈશું. ઓકે, આજે આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરી ચેપ્ટર નંબર 3 ની શું કરીશું, શરૂઆત કરીશું. ઓકે મિત્રો, ચાલો મળીએ.